एक शब्द अपने के सीखी जाए तो करी विचार तो रोका भाई शू करो हजी तो हनुमान जी विचार करता है एक समय त्या रावण नु आगमन थई जाय भक्ति ने सीधा समर्पित न थी वच्चे कोण आवी गयो रावण आवी गयो एक वक्त तमे भक्ति सुधी पहोंचो पछी बधा विचार मूकीने शरणागति स्वीकारी लेवी जोईए तो आपने एम थाय ए तो त्रेता युग में रावण हतो आ कलयुग में क्या रावण छे तो मारे तमने केवुं छे कलयुग नो रावण कोण तो आजे काम छे ई कलयुग नो रावण छे आजे मोह छे ई कलयुग नो रावण छे आजे मद छे ई कलयुग नो रावण छे आजे मत्सर छे ई कलयुग नो रावण आ विकारो छे ने कलयुग ना रावण छे जे आपने भक्ति सुधी पहोंचवा देता नथी आपने समर्पित थवा देता नथी रावण आवे छे मंदोदरी आदि सबरा मंदोदरी सहित बधी राणीओ पण छे जेवो रावणने आवता जोयो એટલે હનુમાનજી વિચાર કરે છે કે હું જોઉં તો કરી સીતાજી સાથે કેવો વ્યવહાર કરે છે શું વાત કરે છે હનુમાનજી નિર્ણય કર્યો છે શાંતિ છે આ બાજુ રાવણ આવ્યો છે સીતાજીને કહે છે કે હે સુમુખની હે સુલોચની એક વખત તો મારી સામે આવજો એક વખત મારી સામે દ્રષ્ટિ કર તો મંદોદરી સહિત આ બધી જ રાણીઓને તારી દાસી બનાવી દો એક વખત મારી સામે જો જ્યાં સીતાજીને ખ્યાલ આવ્યો કે રાવણ આવ્યો છે એટલે બાજુમાં જે તણકલું પડ્યું આ તણકલું લે છે તણકલાને આડ રાખીને હવે રાવણને ઉત્તર આપે છે તણકલાને આડ લીધી છે તો સંતો એના ઘણાકાર ઘણા અર્થ બતાવ્યા છે તણકલાની આડ કેમ રાખી તણકલું કેમ બતાવ્યું પેલું કારણ આ તણકલું સીતાજી આડું રાખ્યું મર્યાદા રાખી છે પોતાની આપણે કેમ લાજ કાઢીએ એમ તણકલું રાખે પોતાની મર્યાદા કાઢી બતાવી બીજું સીતાજી અહીંયા તણકલું બતાવીને રાવણને કહેવા માંગે છે કે રાવણ તું મને તારી સંપત્તિનો તારો પદનો તારો પ્રતિષ્ઠાનો ગમે તેટલો મારી સામે દેખાવ કર મારી માટે તારી સંપત્તિ આ તણકલાને સમાન છે મારી માટે તારી સંપત્તિ તણકલા સમાન છે ત્રીજું કારણ અહીંયા સીતાજી તણકલો બતાવીને રાવણને કહેવા માંગે છે કે રાવણ તું ગમે એટલો મને ધમકાવે ગમે તે કહે પણ મને તો એક વાતની ખ્યાલ જ છે શું કે મારા રામ સામે તું એક તણકલા જેવો છો મારા પ્રભુ આવશે એટલે તું ઉડી જ જવાનો છે રામની સામે તારે કોઈ ગલત રીતે તણકલા જેવો તણકલા સાથે એક કથા પણ જોડાયેલી છે આ કથા હું તમને અહીં ચોપાઈ એવી છે કે સુમેરી અવધપતિ તણકલું આડો રાખીને અવધપતિને યાદ કર્યા સીતાજી તો અવધપતિ એટલે લોકો એવું કહે છે કે અવધપતિ ને રામજીને યાદ કર્યા તો મારે દ્રષ્ટિ પ્રમાણે દર્શન પ્રમાણે હું કહી શકું કે ત્યારે રામજી રાજા નહોતા બન્યા રામજી ને રાજ નતું એટલે અવધપતિ કોણ કહેવાય કે અવધપતિ મહારાજ દશરથ કહેવાય પ્રભુનો રાજ્યાભિષેક જ નહોતો થયો તો તણકલું આડું રાખીને સીતાજીએ મહારાજ દશરથને યાદ કરેલા પણ શું કામ તો એની માટે તમારે કથા સાંભળવી પડે સીતાજીના વિવાહ થયા વિવાહ થઈને અયોધ્યા આવ્યા
એટલે આપણે ત્યાં એવો નિયમ છે કે નવા નવા લગ્ન થયા હોય ને એ સ્ત્રી છે એ પોતાના હાથે કંઈક મીઠું કે મીઠે એવું રાંધે, એ લાપસી હોય કે પછી ખીર હોય એવું બનાવે. તો એ સમયે સીતાજી ચારે બહેનોમાં મોટા અને સીતાજી પોતાના હાથે ખીર બનાવે છે. મહારાજાએ બધાને આમંત્રિત કર્યા, સચિવોને મંત્રીઓને જનકરાજ બધા ઉપસ્થિત. પંગત પડી છે, આ ખીરને પીરસવામાં આવ્યું છે. હવે ખીર પીરસતા હતા એટલામાં એક પવનનો ઝોંકો, એટલે પવન આવે છે. હવે પવનની સાથે સાથે એક તણકલું ઉડીને મહારાજા દશરથની ખીર ઉપર પડ્યું, તણકલું. સીતાજી આ જોઈ ગયા. હવે બધાની વચ્ચે જવાય નહીં પંગતમાં, અને હવે અહીંથી કઈ કહેવાય નહીં, નહીતર પુકાર કરે કે તમે લઈ લો તો કરવું શું. સીતાજી વિચાર કરીને આજે ખીર ઉપર તણકલું હતું ને એની ઉપર પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરી. જ્યાં દ્રષ્ટિ કેન્દ્રિત થઈ એટલે આ તણકલું બળીને ભસ્મ થઈ ગયું અને નાનું એવું બિંદુ બની ગયું રાખમાં. અને થોડી વારમાં જ્યાં બીજો વાર પવન આવ્યો એટલે રાખ ઉડી ગયું, ખીર સાફ થઈ ગયું. હવે સીતાજીને એમ કે મારો આ પ્રભાવ કોઈએ જોયો નથી, પણ હકીકતમાં મહારાજ દશરથ આ જોઈ ગયેલા. ત્યારે તો કઈ ન કીધું, બે ચાર દિવસ વીતી જવા દીધા, બધા મહેમાનો વિદાય લીધી. પછી એક દિવસ સીતાજીને મહારાજાએ બોલ્યા અને આ પ્રસંગની વાત કરે છે કે દીકરી, તમે જે તણકલા ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરી અને તમે રાખનું બિંદુ બનાવ્યું, આ દ્રશ્ય મેં જોયું, આ હું જોઈ ગયો. આ સાંભળીને સીતાજીને થોડો સંકોચ થયો, મહારાજ જોઈ ગયા છે. ત્યારે મહારાજે દશરથે સીતાજીને એવું કીધું કે દીકરી, આજ તમે જોયું તો ભલે જોયું, પણ ભવિષ્યમાં કોઈ દિવસ આવી દ્રષ્ટિથી કોઈને સામે તમે નહીં જોતા, નહીંતર સામેવાળો વ્યક્તિ બળીને ભસ્મ થઈ જશે. મને વચન આપો કે આવી દ્રષ્ટિએ તમે કોઈને સામે નહીં જોવો. એટલે અહીં જેવો રાવણ આવ્યો, સીતાજીને ક્રોધ આવ્યો અને સીતાજી જ્યાં એવી દ્રષ્ટિ કરવા ગયા એટલે કોણ યાદ આવ્યું? સુમિરિય વધુપતિ. મારા પિતાજી મને ના પાડે છે, આ દ્રષ્ટિથી હું જો રાવણ સામે જોઈશ તો એ બળીને ભસ્મ થઈ જશે, તો પ્રભુને આગળ જે લીલા કરવી છે એમાં અડચણ ઊભી થશે. યાદ આવ્યું, માટે તણકલું આગળ રાખી કોને યાદ કરે છે? સુમિરિય વધુપતિ દશરથજીને યાદ કર્યા, કે પિતાજીને મેં વચન આપ્યું છે. તણકલા સાથે આ કથા પણ જોડાયેલી છે. તો સીતાજી તણકલાની આડ લઈને રાવણને ઉત્તર આપે છે કે આ પહી સુનિખદ્યોત સમ અને રામહી ભાન સમાન. રાવણ સાંભળ, તું એક જુગનો છો, તું એક જુગનો છો અને રામ જે છે ને એ સૂર્ય છે. અને જુગનો કે ગમે એટલા ભેગા થઈ જાય પણ સૂર્ય જેટલો પ્રકાશ ન ફેલાવે છે. આ સંસારના ખૂણે ખૂણામાંથી અંધારો ત્યારે જ ભાગે જયારે સૂર્યનો ઉદય થાય. રાવણને જુગનો, રામજીને સૂર્ય કીધા એટલે રાવણ આ સહન ન કરી શકે, ક્રોધમાં આવે છે, પોતાની ખડક તલવાર ખેંચીને સીતાજી ઉપર પ્રહાર કરવા માટે તૈયાર થયો છે. જેવી તલવાર ખેંચી એટલે આખું વૃક્ષ ફેલ્યું, કેમ કે ઉપર હનુમાનજી બેઠા. ઉપર હનુમાન મનોમન બોલ્યા કે એક ડગલું આગળ આવે એટલે હું તને કહું કે રામદૂતમાં કેટલી તાકાત છે. આખું વૃક્ષ ફેલ્યો છે, હનુમાનજી તૈયાર, અહીંયા રાવણ તૈયાર. રાવણે જ્યાં થોડું એક ડગલું આગળ વધ્યો, મંદોદરી વચ્ચે આવી ગયો. સમજાવે છે કે તમે આ કૃત્ય ન કરો, શસ્ત્રધારી કોઈ દિવસ નારી ઉપર શસ્ત્ર ન ઉઠે, આમાં તમારી અભિગીતિ. તમે તલવારને જ્ઞાન કરી દો એટલે રાવણે જ્ઞાન કરી દીધું. આનો અર્થ શું થાય કે ત્રેતા યુગમાં રાવણે માનતો હતો, આપણે કઈ એમાં ખોટું નહીં લગાડવાનું. રાવણને કીધું જ્ઞાન કરી દીધું એટલે જ્ઞાન કરી દીધું, તલવારને ધ્યાન કરી છે. અને હવે સીતાજીને મહિના દિવસની મુદત આપી છે કે હું તમને એક મહિનાની મુદત આપું છું, એક મહિનામાં તમે મારા કીધેલી વાતનો સ્વીકાર નહીં કરો તો હું તમારો મૃત્યુદંડની જાહેરાત કરી છે. એક મહિનાની અવધિ આપી છે. અને જતી વખતે રાક્ષસીઓને કીધું કે તમે સીતાને ત્રાસ આપો, એટલો બધો ત્રાસ આપો કે મારી વાતનો એ સ્વીકાર કરી લે. આમ આજ્ઞા આપીને ત્યાંથી જતો રહે છે.
હવે રાજાની આજ્ઞા થઈ એટલે રાક્ષસીઓ સીતાજીને હેરાન કરવા લાગ્યા, ત્રાસ આપવા લાગ્યા. એટલામાં ત્યાં ત્રિજટા આવે છે. આ ત્રિજટાનો પરિચય આપતા તુલસીદાસજી માનસમાં લખ્યું છે, પરિચય આપતા માનસમાં તુલસીદાસજી લખ્યું છે કે આ ત્રિજટા છે ને એ ત્રણ ગુણોથી જટિત હતા. ત્રિજટા ત્રણ ગુણોથી જટિત હતા માટે એમનું નામ ત્રિજટા હતું. આ ત્રણ ગુણ ક્યાં? તો ચોપાઈમાં ઉલ્લેખ છે કે ત્રિજટા નામ રાક્ષસી એકા રામચરણ રતિ નિપુણ વિવેકા. ત્રણ ગુણ બતાવ્યા છે, જે ત્રણ ગુણોથી જટિત છે એ ત્રિજટા છે. આ ત્રણ ગુણ ક્યાં? પહેલો ગુણ, એમને પ્રભુના ચરણોમાં દ્રઢ અનુરાગ છે. બીજું, રામચરણ રતિ નિપુણ વિવેક. બીજો ગુણ છે, પહેલું, એમને પ્રભુના ચરણોમાં દ્રઢ અનુરાગ છે. બીજું, નીતિમાં નીતિ.